જામનગરમાં જ્યારે ચીફ ફાયર ઓફિસરની ખૂબ જ જરૂરિયાત વર્તાઈ રહી છે ત્યારે તેઓ બીમાર થઈ જતા બીમારીની રજા ઉપર ઉતરી ગયા છે. તો આવા મહત્વના હોદ્દા પર ચાર્જ મનપાએ ડ્રાઈવરને સોંપી મહાનગરપાલિકાએ વહીવટની અંધેરી નગરી ગડુ રાજા જેવો નમૂનો પૂરો પાડ્યો છે. વિપરીત અસર થઈ રહી છે. જ્યારે એક ડ્રાઈવર દ્વારા નોટિસો ઇસ્યુ કરવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવતા મહાનગરપાલિકામાં ચાલતા અંધેર વહીવટનો વધુ એક નમૂનો જોવા મળ્યો હતો અને આ ચર્ચાએ પણ ખૂબ જ જોર પકડ્યું હતું. સુરતમાં ટ્યુશન ક્લાસમાં અગ્નિકાંડ બન્યા પછી સમગ્ર રાજ્યમાં ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસ ઉપર કડક નિયંત્રણ લાદી દેવામાં આવ્યા છે. જામનગરમાં તમામ ટ્યુશન ક્લાસમાં તપાસણી કરવામાં આવી અને ફાયર સેફ્ટીના સાધનોની સુવિધા ઉપલબ્ધ કર્યા પછી જ ક્લાસ શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. એટલે કે તમામ ટ્યુશન ક્લાસ બંધ કરાવી દેવાયા હતા. જામનગરના ઇન્ચાર્જ ડીએમ શ્રી મુકેશ કુંભારણાના જણાવ્યા પ્રમાણે બુધવારથી ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ ફરજમાં હાજર થઈ જશે અને વધુમાં જણાવ્યું હતું કે જામનગરના ચીફ ફાયર ઓફિસર ટૂંકી રજા ઉપર છે. કામગીરી અટકે નહીં તે માટે ચીફ ફાયર ઓફિસરની રજા દરમિયાન ટેકનિકલ સુપરવિઝરની કામગીરી સિટી ઇજનેરને સોંપવામાં આવી છે, તેમજ વહીવટી સુપરવિઝરની કામગીરી નાયબ કમિશનરને સોંપવામાં આવી છે, તથા ફાયર શાખાની રોજબરોજની કામગીરી ફાયર શાખાના ટંડેલ તરીકેનો ચાર્જ ધરાવતા સિનિયર કર્મચારીને સુપ્રત કરવામાં આવી છે. હદ તો ત્યારે થઈ જાય જ્યારે છેલ્લા ચાર દિવસમાં આ ડ્રાઈવર સાહેબે 200 જેટલી નોટિસો પણ ઇસ્યુ કરી દીધી છે, એ પણ પોતાની સહીવાળી. હાલ જામનગરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. અલગ અલગ 6 ટીમ ફિલ્ડ વર્કમાં વેરિફિકેશન કરી અને તેનો રિપોર્ટ આપે છે. તેના ઉપર નોટિસ બજાવવાની કામગીરી કરવામાં આવે છે. સંપૂર્ણ કામગીરી દરરોજનું મોનિટરિંગ કમિશનર, નાયબ કમિશનર, સિટી એન્જિનિયર અને અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. હર્ષલ ખંદેડિયા સાથે ભોજાભાઈ વી ટોયટા, ઝેડએસ ટીવી, જામનગર. આ કામગીરી છે એ 3 ભાગમાં વહેંચવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસરનો ઓલ ઓફ સડન બીમાર થયા અને રજા ઉપર ગયા છે, બહુ ટૂંક સમયની રજા ઉપર છે, એટલે ટેકનિકલ સુપરવિઝન સિટી એન્જિનિયરનું છે, વહીવટી સુપરવિઝન ડેપ્યુટી કમિશનરનું છે, અને સ્ટેશનનું જે કામગીરી છે એ આપણે સિનિયર મોસ્ટ જે કર્મચારી છે જે અત્યારે સ્ટેશન ઓફિસર તરીકેની ફરજ બજાવી રહ્યા છે એને આપી છે. અને જે નોટિસો આપવાની છે એનું અત્યારે જે મેં હમણાં 2 મિનિટ પહેલાં કહ્યું એ રીતે ટેકનિકલ માર્ગદર્શન સિટી એન્જિનિયર એન્ડ ડેપ્યુટી કમિશનરનું છે અને એને જે 6 ટીમો ફિલ્ડમાં કામ કરી રહી છે અને એ જે સર્વેમાં જે ફોલ્ટ આવતો હોય તો એ મુજબની જ નોટિસ હોય છે. એમાં પહેલાં આ જે છે ડ્રાઈવર કમ પંપ ઓપરેટર હતા, પછી ત્યાર પછી 2010માં ફાયર કમ પંપ ઓપરેટર, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર બધા મર્જ થયેલા છે. એટલે અત્યારે જે છે એ સિનિયર મોસ્ટ કર્મચારી છે અને 2009થી તો એ સ્ટેશન ઓફિસર તરીકેની કામગીરી બી કરી રહ્યા છે. જે નોટિસો અમારી 6 ટીમો ફિલ્ડમાં સર્વે કરી રહી છે એ ટીમો જે સર્વે કરી અને જે આવે છે એની જે અમારી નિયત થયેલો નોટિસનો નમૂનો છે એમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે. અત્યારે પૂરો ફાયરની ટીમનો સ્ટાફ કંઈ ઘટમાં છે કે આપણે ડ્રાઈવરને ચાર્જ સોંપવો પડે છે એવી નો બતાવી છે? અત્યારે અમારી પાસે 69નું મહેકમ છે, એની સામે અમારી પાસે 58 થી 59 લોકો ભરેલા છે, 15 થી 17 લોકોની જગ્યા ખાલી છે, એ ટૂંક સમયમાં અમે ભરવાના છે. ડ્રાઈવર સિવાય અન્ય કોઈને ચાર્જ આપી શકાય એવું કંઈ કરું? સિનિયર મોસ્ટ કર્મચારી છે એને આપેલો છે.